બીજો એક પ્રશ્ન આજે લઈ લઈએ. પ્રશ્ન છે 294ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને છે. હવે આપણને 294 આપેલી છે, જે રીતે આપણે લસા કાઢીએ છીએ એવી જ રીતે અહીંયા પણ 294ને ભાગાકાર કરીશું. સૌથી નાની સંખ્યા કઈ આવશે? 2, કારણ કે એકમનો અંક કયો છે? 4. તો 2 વડે ભાગી શકાય. 2 એકા 2, 2 ચોક 8, 1 વય 2, 2 સતામ 14. હવે 2 વડે ના ભાગી શકાય, 3 વડે ભાગાકાર કરીશું. તો 3 ચોક 12 અને 3 નવમ 27. હવે 3 વડે ભાગાકાર નહીં થાય, તો 4 વડે નહીં થાય, 5 વડે નહીં થાય, 6 વડે નહીં થાય, 7 વડે, 7 7 49, અને 7 એકા 7. હવે જ્યારે પણ કોઈ પણ સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવી હોય ત્યારે 2 2ની જોડી બનવી જોઈએ. અહીંયા 7 7માં 2ની જોડી બને છે, પરંતુ 2માં 2ની જોડી નહીં બનતી, 3માં પણ જોડી નહીં બનતી. હવે આપેલ સંખ્યામાં 7 અને 7ની જોડી બને છે, 3ની જોડી નહીં બનતી, તો 3 વડે ગુણાકાર કરીશું. 2ની જોડી બનતી નથી, તો 2 વડે ગુણાકાર કરીશું. તો ટોટલ કઈ સંખ્યા વડે ગુણાકાર કરવું પડશે? 42. 6 વડે 294ને ગુણાકાર કરીશું તો એ કઈ સંખ્યા બની જશે? પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. એવી જ રીતે જ્યારે પણ ભાગાકાર વિશે પૂછેલું હોય કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને, તો પણ જવાબ કયો આવશે? 6 વડે ભાગવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ બને. અને ગુણાકાર બી, કઈ સંખ્યા વડે? 6 વડે ગુણાકાર કરવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ બને. હવે પ્રશ્ન આપેલો છે વર્ગમૂળમાં 0.09. હવે 9નું વર્ગમૂળ તો આપણને ખબર છે, 9નું વર્ગમૂળ કેટલું આવે છે? 3. હવે પોઈન્ટ પછી કેટલા દશક છે? 2 દશક. હવે જ્યારે પણ 2 દશક આપેલા હોય તો જવાબમાં પોઈન્ટ પછી આપણે કેટલા દશક લઈ લેવાના? 1 જ દશક લઈ લેવાનો. એટલે કે આનો જવાબ આપણો કયો આવશે? 0.3. જ્યારે પણ પોઈન્ટ પછી 2 દશક આપેલા હોય એનું વર્ગમૂળ કાઢવાનું હોય તો ઉત્તરમાં એટલે કે 2 હોય તો એના અડધા કરી નાખવાના. કેટલા આવી જાય? 2ના અડધા કેટલા થઈ જાય? 1. તો પોઈન્ટ પછી કેટલો દશક આવશે? 1. આપણો ઉત્તર કયો આવશે? 0.3. બીજો એક પ્રશ્ન આપેલો છે વર્ગમૂળમાં 0.00004761. 4 ઓપ્શન આપેલા છે. હવે જ્યારે પણ આપણને ખબર જ છે કે આ સંખ્યાનું વર્ગમૂળ તો 69 હશે, કેમ કે 4 4 ઓપ્શનમાં કયા નંબર આપેલા છે? 69 આપેલા છે. પરંતુ દશાંક કેટલા દશાંશ અંક છે એ જોઈશું. 1 2 3 4 5 6 7 8, અહીંયા 8 અંકો છે. તો આપણે ટીક કઈ સંખ્યા પર કરવું જેમાં પોઈન્ટ પછી 4 અંક હોય? તો બીમાં કેટલા અંકો છે? 1 2 3 4. તો આપણો ઉત્તર કયો આવશે? બી. અહીંયા કેટલા અંકો છે? 1 2 3 4 5 6 7 8. એનું વર્ગમૂળ કરવાનું છે, માટે પોઈન્ટ પછી 8ના અડધા કેટલા આવે? 4. તો 4 આંકડાવાળી કઈ સંખ્યા છે પોઈન્ટ પછી? 1 2 3 4, બી. તો આપણો ઉત્તર કયો આવશે? બી. હવે બીજો એક પ્રશ્ન છે 32 અને 12ના વર્ગનો તફાવત કેટલો થાય? એટલે કે 32નો બી વર્ગ કરવો પડે, 12નો બી વર્ગ કરવો પડે, અને એ બંને વચ્ચેનો તફાવત લેવો પડે. તો આપણે અહીંયા શું કરીશું? એ બરાબર 32 લઈ લઈએ અને બી બરાબર કેટલા લઈ લઈએ? 12 લઈ લઈએ. એટલે કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ. હવે તફાવત લેવાનો છે, માઇનસ કરવાનો. એનો વર્ગ ઓછા બીનો વર્ગ, એનો વર્ગ ઓછા બીનો વર્ગ. આપણે એને કેવી રીતે લખી શકીએ? એ વત્તા બી અને એ ઓછા બી. હવે એ બરાબર કેટલા છે? 32 વત્તા 12 અને 32 ઓછા 12. 32 વત્તા 12 કેટલા આવે? 44. અને 32 ઓછા 12 કેટલા આવે? 20. 44 જુ કેટલા થાય? 88 અને 1 0.
આપણો ઉત્તર કયો આવે? 880. એક પ્રશ્ન છે, એક બગીચામાં 15,625 છોડ છે, દરેક હરોળમાં એટલા જ છોડ છે જેટલી હરોળ છે, તો એક હરોળમાં કેટલા છોડ હશે? એટલે કે જો બે હરોળ હોય તો આ હરોળમાં બે છોડ છે, આ હરોળમાં બે છોડ છે. જો ત્રણ હરોળ હોય તો આ હરોળમાં બી ત્રણ છોડ, આ હરોળમાં બી ત્રણ છોડ, દરેક હરોળમાં કેટલા છોડ હોય? ત્રણ છોડ હોય. આ ટોટલ કેટલા થયા? 9. હવે જો ચાર હરોળ હોય તો દરેક હરોળમાં કેટલા છોડ હોય? 9. દરેક હરોળમાં ચાર ચાર છોડ હોય, એટલે કે તે ટોટલ કેટલા થશે? 16. ત્રણ હોય તો કેટલા થાય? 9. અહીંયા આપણે આપેલું છે કે એક બગીચામાં 15,625 છોડ છે, એટલે 16 આપેલા હોય તો કેટલી હરોળ હોય? 4. જો 3 હરોળ હોય તો દરેક હરોળમાં કેટલા છોડ હોય? 3. તો ટોટલ કેટલા છોડ હોય? 9. તો અહીંયા આપણે 15,625નું શું કરીશું? હવે 15,625નું વર્ગમૂળ કાઢવાનું છે. તો અહીંયા એકમ અને દશકમાં કઈ સંખ્યા આપેલી છે? 25. તો એનું વર્ગમૂળ કેટલું આવે? 5. હવે આપણે આગળ શીખી ગયા હતા એવી રીતે જ્યારે પણ આનું વર્ગ કરવાનું હોય તો આપણે શું કરતા હતા? 5નો વર્ગ 25, અને અહીંયા જે સંખ્યા આપેલી હોય એની પછીની જે સંખ્યા હોય એના વડે ગુણાકાર કરતા હતા. તો આ સંખ્યા શોધવા માટે આપણે વિચારીશું જેવી રીતે કે અહીંયા જો 10 હોય તો 10 × 11 બરાબર કેટલા થાય? 110. જો અહીંયા 11 હોય તો 11 × 12 બરાબર કેટલા થાય? 132. જો અહીંયા 13 હોય, જો અહીંયા 12 હોય તો 12 × 13 બરાબર કેટલા થાય? 144, અને હજુ વધારાના 156. તો અહીંયા 156 થઈ ગયો, તો અહીંયા જવાબ કેટલો આવે? 12. આપણે એવી રીતે કરતા હતા, અહીંયા જે સંખ્યા હોય એની પછીની સંખ્યા વડે ગુણાકાર કરતા હતા. તો અહીંયા 12 છે, 12 પછી કેટલી? 13. તો અહીંયા જવાબ આવી ગયો 156, અને 5નો વર્ગ 25. તો આપણો ઉત્તર મળી ગયો 15,625નું વર્ગમૂળ કેટલો આવે? 125. હવે પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? ચાર ઓપ્શન આપેલા છે, એ બરાબર 1024, બી બરાબર 3,136, સી બરાબર 9,602, ડી બરાબર 4,761. હવે આપણે જો 1નો વર્ગ કરીએ તો કેટલો આવે? 1. 2નો વર્ગ કરીએ તો કેટલો આવે? 2×2=4. 3નો વર્ગ 43×9. 4નો વર્ગ 4×4=16. 5નો વર્ગ 5×5=25. એવી જ રીતે 6નો વર્ગ 36. 7નો વર્ગ 49. 8નો વર્ગ 64. 9નો વર્ગ 81. અને 10નો વર્ગ 100. હવે જ્યારે પણ કોઈ બી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો એ સંખ્યાના એકમના અંકમાં કોઈ બી દિવસ 2, 3, 7, અને 8 ના આવે. કોઈ બી દિવસ કોઈ બી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો એ સંખ્યાનો એકમનો અંક, એટલે કે આ જે એકમનો અંક છે 7×7=49, એકમનો અંક 9 છે, પણ એ સંખ્યાનો એકમનો અંક કોઈ બી દિવસ 2, 3, 7, અને 8 ના આવે. તો અહીંયા 4, તો 4 એ વર્ગ પૂર્ણ વર્ગ હોઈ શકે, 6 બી પૂર્ણ વર્ગ હોઈ શકે, 2 ના આવી શકે, કોઈ બી દિવસ 1 આવી શકે. તો આપણો ઉત્તર કયો આવશે? હા, કેમ કે 2, 3, 7, 8 ના આવે. કોઈ બી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો તેના એકમનો અંક 2, 3, 7 અને 8 ના આવે.